હું પંડ્યાર્તી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોટેશ્વર તળાવ પાસે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના લોટેશ્વર તળાવ પાસે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આણંદ જિલ્લાના પ્રશ્નો અંગે જનસભાથી લઈ વિધાનસભા સુધી લડત આપવાનું જણાવ્યું. અમિતભાઈએ વધુમાં જણાવ્યું કે આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને 25 વર્ષ જેટલો સમય વીતવા છતાં આણંદને સિવિલ હોસ્પિટલની સુવિધા નથી મળી. ખાનગી હોસ્પિટલો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે, જેને લઈને દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી છે. આણંદ વિદ્યાનગર કરમસદ પાલિકાના અનેક વિસ્તારોમાં અને વોર્ડમાં હજુ પણ પીવાનું શુદ્ધ પાણી, ગટર પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટો જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અમૂલ ડેરી જેવી સંસ્થામાં કોન્ટ્રાક્ટર પ્રથા દ્વારા કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે. લઘુત્તમ વેતન પણ નહીં ચૂકવવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ખેડૂતોને દિવસે વીજળી ના મળતી હોવાના કારણે ખેતીના પણ અસર પડી રહી છે. ત્યારે ખંભાતમાં બંદર વિકાસ અને કલ્પસર પ્રોજેક્ટના સપના બતાવનાર ભાજપના નેતાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાસદ બગોદરા સિક્ષલન રોડ ઉપર આસોદર ચોકડી પાસે વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓને પણ ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આણંદનો ભાલેજ ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યો છે. તાકીદે રિપેરિંગ કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, આણંદ અને ખેડા જિલ્લાના પ્રભારી ભીખાભાઈ રબારી, આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ સોલંકી સહિત આગેવાનોએ પણ સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો અને શોષિતોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી. ભૂતકાળની સરકાર જ્યારે કોંગ્રેસનો વહીવટ હતો ત્યારે કેવી ચાલતી હતી એમાંથી તમારા ઘણા બધાએ જોઈ હશે, અને કદાચ બધાએ ન જોઈ હોય તો ચોક્કસપણે એ સરકારો વિશે સાંભળ્યું તો જરૂર હશે. કોંગ્રેસે શું કર્યું? 1960માં ગુજરાતની સ્થાપના થયા પછી અને ગુજરાતના સર્જનની જે પ્રક્રિયા ચાલી, અને એ જમાનામાં જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ. આજે આણંદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિનો જનમંચ કાર્યક્રમ યોજાયો છે. એમાં આખા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લોકોએ લેખિત અને મૌખિક રીતે પ્રશ્નો રજૂ કર્યા છે. અહીંયા જિલ્લો બને આજે લગભગ 25 વર્ષ થયા. જિલ્લામાં સિવિલ હોસ્પિટલની સુવિધા નથી, લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લૂંટાવવું પડે છે. જિલ્લામાં અનેક જગ્યાએ GIDCની વ્યવસ્થા નથી. સ્થાનિક રોજગારનો પ્રશ્ન છે. જે પણ ઉદ્યોગો છે, જે પણ કંપનીઓ છે, અમૂલ ડેરી જેવી સંસ્થાઓ છે, એમાં લઘુત્તમ વેતન મુજબ કામદારોને વેતન ચૂકવાતું નથી. અનેક જગ્યાએ રસ્તામાં ખાડા છે, બ્રિજમાં તિરાડો છે, વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. ખેડૂતોને પણ દિવસે વીજળી મળતી નથી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. અનેક પ્રશ્નોની રજૂઆત થઈ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો પણ આવ્યા છે. ત્યારે એટલું ચોક્કસ કહું છું કે 156 સીટો સાથે સરકાર તો બની, પણ પ્રજાનું સાંભળવાવાળી આ સરકાર નથી. આ સરકારમાં પૈસા આપ્યા વગર, ભ્રષ્ટાચાર વગર કોઈ પણ કામ થતું નથી, અને એટલા જ માટે ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ જનમંચના માધ્યમથી કોંગ્રેસનો એક સકારાત્મક પ્રયાસ છે. આવનારા દિવસોમાં આ જ પ્રશ્નોને લઈ અને જરૂર પડે તો વિધાનસભામાં રજૂઆત કરીશું, લેખિત રજૂઆત કરીશું, મૌખિક રજૂઆત કરીશું, ને જ્યાં સરકાર એના અંગે કોઈ કાર્યવાહી નહીં કરે તો આ જનમંચ પર આવેલા પ્રશ્નો માટે કોંગ્રેસ જન આંદોલન પણ કરશે. આપ સૌ જોવો છો કે આ જુમલા સરકાર 2014થી ચાલે છે. બહુત હોય મહેગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર, અને એના અનુસંધાને 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાના વચનો આપ્યા હતા. દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત થઈ, ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી. દેશની સરહદો પર જે આજુબાજુના દેશોના અતિક્રમણ છે એને રોકવાની વાત થઈ હતી.
પણ આ 10 વર્ષના શાસન પછી પણ મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ છે। આજે મોંઘવારી આસમાને છે, બેરોજગારી ઘેર ઘેર છે, સરહદોમાં ચીન હોય કે પાકિસ્તાનની ઘૂસણખોરી વધી છે, નોટબંધી હોય, કોરોના હોય કે અનેક પ્રશ્નોને કારણે લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, બેન દીકરીઓની સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે, ખેડૂતોની આર્થિક પાયમાલી થઈ છે। આ તમામ મુદ્દાઓને લઈને આખા દેશમાં પરિવર્તનની લહેરની શરૂઆત થઈ છે, કર્ણાટકથી શરૂઆત થઈ। આવનારા દિવસોમાં આપ સૌ જોશો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં જે ચૂંટણીઓ આવી રહી છે, તમામ લોકો રાહુલજીના નફરત છોડો ભારત જોડોના નારા સાથે જોડાઈ રહ્યા છે અને 2024માં આખા દેશમાં પરિવર્તન આવશે ને સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી લોકોની સરકાર આવશે।